નમસ્કાર મિત્રો, આજના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ એક્શનમાં આવી છે. ગુજરાતના વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરનાર સામે કોંગ્રેસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસની સ્થિત સમિતિ દ્વારા 38 કાર્યકર પદાધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત શિષ્ટ સમિતિ દ્વારા 4 લોકો વિરુદ્ધ હજુ ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી હતી, જેમાં સ્પષ્ટ રજૂઆત છે તેવા કુલ 38 કાર્યકર્તાઓ આગેવાનોને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. વધુ વિગતો સાથે તમને જણાવીએ કે કોંગ્રેસની સ્થિત સમિતિ દ્વારા સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લા પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાજપૂત અને નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાણદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા પ્રમુખ પીડી વસાવાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધ પ્રવૃત્તિ બદલ પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મિત્રો, તમારું શું કહેવું છે તે પણ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. આવા જ સમાચારો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.